હરિઓમ જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પત્ર વ્યવહારના પ્રકારો વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ આજના લેક્ચર દ્વારા પાઠનો પ્રશ્ન નંબર 4 એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ અને મહત્વ વિશેનો અભ્યાસ કરીશું. તો એ વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહારના અર્થને યાદ રાખવા માટે, સમજવા માટે આપણે સૌ પ્રથમ વાણિજ્ય માહિતી સંચાર કોને કહેવાય એ બાબતનો ખ્યાલ હોવો જરૂરી છે, કે જેના વિશેનો અભ્યાસ આપણે સીસી વિભાગમાં ચેપ્ટર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓમાં કર્યો હતો. અને એ મુજબ વાણિજ્ય માહિતી સંચારનો અર્થ દર્શાવ્યો હતો કે જ્યારે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે. તો આ પ્રમાણે હવે આપણે અર્થ આપવાનો છે વાણિજ્ય પત્રનો. તો વાણિજ્ય પત્ર કોને કહેવાય? તો વાણિજ્ય પત્રના અર્થને યાદ રાખવા માટે સૌપ્રથમ પત્ર વ્યવહાર કોને કહેવાય એ બાબત સમજવી પડે. તો જેના માટે પત્ર વ્યવહારનો અર્થ આપેલો છે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં, એટલે કે પત્ર દ્વારા લખીને લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિને, એક સંસ્થાથી બીજી સંસ્થાને અને વ્યક્તિ કે સંસ્થા સાથે થતી માહિતીની આપલેને પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જ્યારે પત્ર દ્વારા લખીને એક વ્યક્તિથી બીજી વ્યક્તિને, એક સંસ્થાથી બીજી સંસ્થાને કે એક વ્યક્તિ અને સંસ્થા વચ્ચે જે માહિતીની આપલે કરવામાં આવે છે, માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે, તેને જ પત્ર વ્યવહાર કહેવાય છે. તો આ પત્ર વ્યવહારના અર્થના આધારે આપણે વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ સમજીએ, કે જેના માટે જણાવેલ છે પત્ર વ્યવહારનો ઉપયોગ વાણિજ્ય બાબતો માટે, વાણિજ્ય બાબત એટલે કઈ બાબત? ધંધાકીય બાબત માટે કરવામાં આવે તો તેને વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય છે. ખૂબ સરળ અર્થ છે વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર કોને કહેવાય? તો પત્ર વ્યવહારનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્ય પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય બાબતોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ધંધાકીય બાબતોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જેના માટે જણાવેલ છે વાણિજ્ય પત્ર વ્યવહાર વ્યાપારી લેવડ દેવડ એટલે કે ધંધાકીય એકમોમાં, વ્યાપારોમાં કોઈ પણ દસ્તાવેજ, ડોક્યુમેન્ટ કે વસ્તુઓની લેવડ દેવડ કરવા માટે, ત્યારબાદ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે, ત્યારબાદ વસ્તુઓનું વેચાણ કરવા માટે, ત્યારબાદ નાણાકીય વ્યવહારો માટે એટલે કે જ્યારે સાથ અથવા તો ઉધારમાં માલ સામાન આપેલો હોય તો એ માલ સામાનના નાણાં મેળવવા માટે નાણાકીય વ્યવહારો કરવા માટે, જાહેરાત માટે કોઈ નવા ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવેલી હોય તો એ સમયે ધંધાકીય એકમની તેમજ એના દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુઓની જાહેરાત કરવા માટે, તકરાર કરવા માટે, સમજૂતી માટે તેમજ સમાધાન વગેરે બાબત માટે આ વાણિજ્ય પત્ર વ્યવહાર કરવામાં આવે છે. બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહારનો ઉપયોગ કઈ કઈ બાબતો માટે કરવામાં આવે છે? તો વ્યાપારી લેવડ દેવડ, ઉત્પાદન, વેચાણ, નાણાકીય વ્યવહાર, જાહેરાત, તકરાર, સમજૂતી અને સમાધાન વગેરે બાબત માટે વાણિજ્ય પત્ર વ્યવહાર કરવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમ દ્વારા બીજા ધંધાકીય એકમને પત્ર દ્વારા માહિતી મોકલવામાં આવે છે, માહિતીની આપ લે કરવામાં આવે છે. તો અહીં આપણે બે અર્થ વિશેની માહિતી મેળવી, સૌપ્રથમ પત્ર વ્યવહાર વિશેની, ત્યારબાદ વાણિજ્ય પત્ર વ્યવહાર વિશેની. આ બંને અર્થને આપણે એકવાર યાદ કરી લઈએ. તો પત્ર વ્યવહાર કોને કહેવાય? તો જ્યારે પત્ર દ્વારા લખીને વ્યક્તિથી બીજી વ્યક્તિને, સંસ્થાને બીજી સંસ્થાને કે વ્યક્તિ અને સંસ્થા વચ્ચે માહિતીની આપલે કરવામાં આવે તો તેને પત્ર વ્યવહાર કહેવાય છે. અને વાણિજ્ય પત્ર વ્યવહારના અર્થમાં દર્શાવેલું છે પત્ર વ્યવહારનો ઉપયોગ વાણિજ્ય બાબત માટે કરવામાં આવે તો તેને વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવાય છે. તો હવે માહિતી મેળવીએ આ વાણિજ્ય પત્ર વ્યવહારના મહત્વ વિશે, એટલે કે ધંધાકીય એકમોમાં વાણિજ્ય બાબતો માટે પત્ર વ્યવહારનું શું મહત્વ છે, જેમાં કુલ 7 બાબતો દર્શાવેલી છે. આ સાથે 7 બાબતોની સમજૂતીમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રશ્ન તમને પરીક્ષામાં 3 માર્ક્સના ગુણભારમાં પૂછવામાં આવે છે કે વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્વ જણાવો. પહેલી બાબત છે દરેક ધંધા રોજગારમાં પેઢી, સંસ્થા, ઉત્પાદક, કર્મચારી, ગ્રાહક કે સરકાર સાથે સંપર્કમાં રહેવા માટે પત્ર ખૂબ જ જરૂરી છે. એટલે કે દરેક જુદા જુદા ધંધાકીય એકમોએ બીજી પેઢીઓ સાથે, બીજી સંસ્થાઓ સાથે તેમજ ઉત્પાદક એટલે કે માલ સામાન ઉત્પાદન કરતા વ્યક્તિઓ સાથે, કર્મચારીઓ સાથે, ગ્રાહક સાથે તેમજ સરકાર સાથે સંપર્કમાં રહેવા માટે, એમની સાથે જોડાયેલા રહેવા માટે પત્ર વ્યવહાર
ખૂબ જ જરૂરી છે, પત્રકારનું મહત્વ ખૂબ જ વધારે છે. ત્યારબાદ બીજી બાબત છે ધંધાના પ્રચાર કે પ્રસાર. તો અહીં પ્રચાર કે પ્રસાર એટલે શું? તો જ્યારે કોઈ નવા ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવેલી હોય તો એ સમયે એ ધંધાકીય એકમ તેમજ એ ધંધાકીય એકમ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુનો પ્રચાર કરવા માટે, એનો પ્રસાર કરવા માટે તેમજ કેટલીક બાબતોની ચોખવટ માટે, એટલે કે કોઈ કરાર કરવામાં આવતા હોય તો એમાં કોઈ અગત્યની બાબતોની ચોખવટ કરવા માટે વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્વનું યોગદાન છે. બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધંધાના પ્રચાર પ્રસાર કે કેટલીક બાબતોની ચોખવટ કરવા માટે વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્વનું યોગદાન છે, એનો ફાળો ખૂબ મોટો છે. ત્યારબાદ ત્રીજી બાબત છે કે પત્ર વ્યવહાર એક પ્રકારે સેલ્સમેનની ગરજ સારે છે, એટલે કે સેલ્સમેન દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ જ કામગીરી વાણિજ્ય પત્ર વ્યવહાર દ્વારા પણ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, સેલ્સમેન કોને કહેવાય? તો જ્યારે નવા ધંધાકીય એકમમાં માલ સામાનનું વેચાણ કરવાની કામગીરી જે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હોય એ વ્યક્તિઓને સેલ્સમેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો એવી જ રીતે ધંધાકીય એકમોમાં વાણિજ્ય બાબતો માટે પત્ર પણ એક પ્રકારે સેલ્સમેનની ગરજ સારે છે. સેલ્સમેન જે રીતનું કાર્ય કરે એ જ રીતે પત્ર પણ કાર્ય કરે છે. ત્યારબાદ ચોથી બાબત છે, પત્ર વાણિજ્ય પ્રવૃત્તિને વેગવતી બનાવે છે, એટલે કે પત્ર દ્વારા કોઈ પણ ધંધાકીય માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી મોકલી શકે છે, વાણિજ્ય પ્રવૃત્તિને વેગવતી બનાવે છે. ત્યારબાદ પાંચમી બાબત છે, જે તે ધંધાકીય એકમની છાપ ઊભી કરે છે, એટલે કે જે ધંધાકીય એકમ દ્વારા જે વેપારી પેઢી દ્વારા પત્ર લખવામાં આવે છે અને માહિતી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે તો એ સમયે માહિતી મેળવનાર પેઢીને જે તે પત્ર લખનાર ધંધાકીય એકમ છે એની બજારમાં છાપ કેવી છે એ છાપ વિશેનો ખ્યાલ આવે છે. અને આથી જ કીધું છે કે જે તે ધંધાકીય એકમની છાપ ઊભી કરે છે, બજારમાં એ કેવી પ્રતિષ્ઠા ધરાવે છે એનો ખ્યાલ આવે છે. ત્યારબાદ છઠ્ઠી બાબત છે, જાહેરાતનું સસ્તું, સરળ, ઝડપી અને અસરકારક માધ્યમ છે. વિદ્યાર્થી મિત્રો, આ છઠ્ઠી બાબતનો અભ્યાસ આપણે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓમાં પણ કર્યો હતો, કે જ્યારે પત્ર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવામાં આવે તો એ સમયે એ માહિતી ખૂબ જ સસ્તી, એટલે કે ઓછા ખર્ચે, સરળતાથી, ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડી શકાય છે. અને આથી જ વાણિજ્ય પત્ર વ્યવહારને એ સસ્તું, સરળ, ઝડપી અને અસરકારક માધ્યમ ગણવામાં આવેલું છે. ત્યારબાદ સાતમી બાબત છે, વાણિજ્ય પ્રવૃત્તિઓનું અભિનવ છે, એટલે કે બે વાણિજ્ય પ્રવૃત્તિઓ માટે એક ધંધાકીય એકમ દ્વારા બીજા ધંધાકીય એકમને જે વાણિજ્ય પ્રવૃત્તિઓ માટે, જે ધંધાકીય બાબતો માટે પત્ર લખવામાં આવે તો એ પત્ર દ્વારા માહિતી ખૂબ સરળતાથી સિદ્ધ થાય છે, માહિતી પૂર્ણ થાય છે, એનો અમલ થાય છે. અને આથી જ કીધું છે કે વાણિજ્ય પ્રવૃત્તિઓનું કેવું અંગ છે, અભિનવ છે, પત્ર એ વાણિજ્ય પ્રવૃત્તિઓનું અભિનવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર આ વાણિજ્ય પત્ર વ્યવહારના મહત્વની સાથે સાત બાબતોને ધ્યાનથી જોઈએ. પહેલી બાબત છે, ધંધા રોજગારમાં પેઢી, સંસ્થા, ઉત્પાદક, કર્મચારી, ગ્રાહક કે સરકાર સાથે સંપર્કમાં રહેવા માટે પત્ર ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજી બાબત છે, ધંધાના પ્રચાર પ્રસાર કે કેટલીક બાબતોની ચોખવટ માટે વાણિજ્ય પત્ર વ્યવહારનું મહત્વનું યોગદાન છે. ત્રીજી બાબત છે, પત્ર અને સેલ્સમેનની ગરજ ચાલે છે. ચોથી બાબત છે, પત્ર વાણિજ્ય પ્રવૃત્તિઓને વેગવતી બનાવે છે. પાંચમી બાબત છે, જે તે ધંધાકીય એકમની આગવી છાપ ઊભી કરે છે. છઠ્ઠી બાબત છે, જાહેરાતનું સસ્તું, સરળ, ઝડપી અને અસરકારક માધ્યમ છે. અને છેલ્લે સાતમી બાબત છે, વાણિજ્ય પ્રવૃત્તિઓનું અભિન્ન અંગ છે, એટલે કે વાણિજ્ય પ્રવૃત્તિઓ કરવા માટે પત્ર વ્યવહાર ખૂબ જ જરૂરી છે, પત્ર અભિન્ન અંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચર દ્વારા આપણે અસરકારક પત્ર વ્યવહારનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી વિશેનો અભ્યાસ કરીશું. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો.